खेडूत 5 वर्ष ओर्गेनिक रीते उच्छेर करी शाकभाजी वावे छे अने महीने 30,000 થી 40,000 રૂપિયાની કમાણી કરે છે। આ વખતે નવતર પ્રયોગ કરીને ઓર્ગેનિક રીતે શેરડીનું વાવેતર કરી જાતે જ્યુસ કાઢી વેચવાનું શરૂ કર્યું છે। ઈડનના ગાંઠિયોલ ગામના હરેશ પટેલ પોતાના ખેતરમાં ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરી જાતે પોતાના ખેતર પાસે સ્ટોલ લગાવીને શાકભાજીનું વેચાણ કરે છે અને મહિને 30,000 થી 40,000 રૂપિયા કમાણી કરે છે। ઓર્ગેનિક શાકભાજીથી મહિને 1,000 રૂપિયા કમાય છે। આજે સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ખેતીનો પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્યારે પેસ્ટિસાઇડથી થતા નુકસાન બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। તેમજ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરાય તેની સઘન તાલીમ લઈને એમાંથી પ્રેરિત થઈ આ પ્રયોગ પોતાના ખેતરમાં શાકભાજી ઉપર કરવાનો નિર્ણય કર્યો। શરૂઆતમાં માત્ર 1 વીઘામાં તેમણે સુભાષ પાલેકરની પદ્ધતિથી જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ કરી ખેત પેદાશ લીધી હતી। ફેબ્રુઆરી 2019માં અમદાવાદ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની એક શિબિર યોજાઈ, જેની અંદર હું અને મારા ભાગીદાર બાબુભાઈ અમે બંને અમદાવાદ ખાતે 5 દિવસની શિબિરમાં ગયા। ત્યાંથી અમે પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એની 5 દિવસની સઘન તાલીમ લીધી અને એનો ઉપયોગ અમે ઘરે આવીને ખેતરમાં કર્યો। અમે સૌ પ્રથમ ઘઉં વાવ્યા 1.5 વીઘામાં અને 1 વીઘામાં શાકભાજી વાવ્યા, તો એની અંદર બીજામૃતનો પટ, જીવામૃત અને જે સુભાષ પાલેકરની પદ્ધતિ છે એ પ્રમાણે અમે ફોલો કરી અને ખેત પેદાશ લીધી, તો અમને જેટલું ઉત્પાદન રાસાયણિકથી મળ્યું એટલું જ ઉત્પાદન આ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી મળ્યું। શાકભાજીની અંદર આખો એક નવો અભિગમ હતો। અમે પહેલાં કેવું કરતા, શાકભાજીની અંદર એક જ શાક વાવીએ, ધારો કે મરચું વાવીએ તો આખા 1 એકરમાં મરચું વાવીએ, ફુલેવર વાવીએ તો 1 એકરમાં ફુલેવર વાવીએ, હવે ઉત્પાદન જેટલું થાય એ બધું માર્કેટમાં આપવા જવું પડતું, હવે ત્યાં વસ્તુ અમારે સસ્તા ભાવે આપી દેવી પડતી। પરંતુ અમે આ સુભાષ પાલેકરની જે શિબિરમાં ગયા ત્યાં અમે 1 એકરની અંદર 16 પ્રકારનો શાક વાવ્યો અને દરરોજનું થોડું થોડું એમાંથી ઉત્પાદન થવા માંડ્યું, તો અમે અમારા ખેતરના સેઢે જ એનું વેચાણ કરવાનું ચાલુ કર્યું અને એના કારણે ખૂબ જ સારો એવો ફાયદો થયો। જાન્યુઆરી 2023ની અંદર જ અમે 44,000નું શાક વેચ્યું હતું અને આ શાક લેવા માટે છેક હિંમતનગર, પછી આ બાજુ વડાલી ખેડરમમાં અહીંયા મહાકાલીની મંદિર છે, હવે વડાલી તો શાકભાજીનું ગઢ ગણાય છે તો પણ સગર સમાજના લોકો અહીંથી મહાકાલીના દર્શન કરવા જાય તો અહીંથી અચૂક આ દવા ખાતર વગરનું, રાસાયણિક ખાતર વગરનું શાકભાજી લેવાનો આગ્રહ રાખે છે। અને આજથી અમે આ શેરડી વાવી છે, 86032 નંબરની શેરડી વાવી છે, આ શેરડીનું રસનું કેન્દ્ર બનાવ્યું છે અને અત્યારે આપણે જાણીએ છીએ શેરડીની અંદર પણ પુષ્કળ પ્રમાણની અંદર એમોનિયમ સલ્ફેટ, યુરિયા અને એ પ્રકારના ખાતર નાખવામાં આવે છે, જેના કારણે જે શેરડીના રસની મીઠાશ છે એ મીઠાશ ક્યાંક નથી, રસ આવે છે પણ જે મીઠાશ છે એ મીઠાશ આવતી નથી, એ આવો એકદમ મીઠો રસ શેરડીનો અમે આજથી શરૂઆત કરી છે અને અમને એક આનંદ આવે છે કે એક સારું પ્રાકૃતિક ખાવાનું અમે લોકોને આપી શકીએ। અવલોકન કર્યું હતું કે જેટલી પેદાશ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર વાપરીને લઈ શકાય તેટલી જ પેદાશ ઓર્ગેનિક રીતે ખેતી કરીને પણ લઈ શકાય છે। દૂર દૂરથી લોકો શાકભાજી ખરીદવા આવે છે, ખેડૂત પોતાના ખેતરમાં ઓર્ગેનિક રીતે ઉછેર કરી શેરડીનો પાક પણ વાવેતર કરે છે અને હવે તેઓ પોતાના ખેતર જ જાતે શેરડીનો રસ કાઢવાનું મશીન લાવીને તેના રસનું વેચાણ કર્યું છે। અન્ય શેરડીના રસ કરતાં ઓર્ગેનિક રીતે ઉછેર કરેલ શેરડીનો રસ ખૂબ મીઠો સ્વાદ અનુભવાય છે। હાલમાં 1 સાથે 16 જેટલી શાકભાજી વાવી તેઓ ઓર્ગેનિક રીતે ઉછેર કરે છે અને પોતાના ખેતરના શેઢે જ તેનું વેચાણ કરે છે, જેમાં દૂર દૂરથી લોકો દવાઓ વગરની શાકભાજી ખરીદવા આવે છે અને તેનો સ્વાદ પણ રસાયણવાળી શાકભાજી કરતાં ઘણો મીઠો અને પૌષ્ટિક હોય છે। ઉમંગ રાવલ, ઇન્ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।